मोदी एकलो नथी, मोदी लड़ो छे बधा माटे, मोदी गुजरात माटे लड़ा छे, मोदी आजे तैयार थया छे अपना देश माटे लड़वा माटे, त्यारे मोदी एकला नथी, मोदी पासे आखा देश नो प्रेम छे। अने मैं हमणा एक इंटरव्यू मां कह्युं, मोदी कोई मानस नथी, मोदी कोई व्यक्ति नथी, कोई राजकारणी नथी, मोदी अपना मन नी लागणी छे। मोदी अपना मन नी लागणी नुं नाम छे। ओ माय गॉड, पार्ट टू आवानो बाकी छे, છોટે સરદાર તરીકે ખોટા નથી ઓળખાતા, કારણ કે છે વાતમાં દમ છે, વાતમાં વજૂદ છે, સાહેબ કેવો માણસ છે, તમે એ તો વિચાર કરો, આ બધા રાજાના બેટાઓ મેદાનમાં ઉતર્યા છે, જે લોકોની જન્મતાની સાથે ચાર ચાર પાંચ પાંચ નોકરો હોય, એનું ઘોડીઓ ચલાવવા માટે ત્રણ ત્રણ ભાઈઓ આજુબાજુ ફરતી હોય, જયારે આ માણસ ગરીબ કુટુંબમાંથી આવેલો એક ચાવાળાનો દીકરો, 16-17 વર્ષની ઉંમરે ઘર છોડીને નીકળી ગયા હતા, હિન્દુસ્તાનનું ગામે ગામ, ગુજરાતનું ગામે ગામ જે માણસ ફર્યો છે, મોદી જેવો માણસ જ્યારે આપણને મળ્યો હોય, આપણે પાંચ આંગળીએ પૂજીએ ને ત્યારે આવા માણસ આપણા નસીબમાં મળતા હોય છે સાહેબ। આવા 32 લક્ષણા રેઢા નથી પડ્યા, માંડ આપણા નસીબમાં આવતા હોય છે। અને જ્યારે આપણે એક વાત તમને કહી દઉં, આપણા હાથમાં ઇતિહાસ લખવાનું સર્જાયેલું છે। ઇતિહાસ એટલા માટે, કારણ કે આ ઐતિહાસિક ચૂંટણી છે, નાની સોની ચૂંટણી નથી। આ ચૂંટણીનો જે નિર્ણય આવશે, જે પરિણામ આવશે, એ દેશને જુદી દિશામાં લઈ જશે, એટલું યાદ રાખજો। આ ખરાખરીનો ખેલ છે, સૌરાષ્ટ્રના માણસો જાણતો હોય ખરાખરીનો ખેલ કોને કહેવાય, કોને દેશ વેચાઈ ગયો, દેશ વેચાઈ ગયો છે, ઇનવોઇસ નીકળી ગઈ છે, પેકિંગ કરવાનું બાકી છે, એટલો જ છે ભાગ। આ લોકોએ આપણે હીરા ઘસીને, તમે તો એમાંથી તેજ બહાર કાઢો છો, આ લોકો તો ઘસી ઘસીને ખોખું કરી નાખ્યું છે, આ લોકો પાસા નથી પડવા દીધા બસ। એટલે મારે એટલું જ કહેવાનું છે સાહેબ, આપણે મોદી સાહેબને ભાજપ અને પ્રચંડ બહુમતીથી ચૂંટીને મોકલીએ। અને હું મારી વાત નથી કરતો, મારી જગ્યાએ તમે બીજો કોઈ પણ માણસ સમજી લો, કારણ કે જે માણસ છે, હું મોદીના સૈનિક તરીકે આવ્યો છું, હું ભાજપના સૈનિક તરીકે આવ્યો છું, પરેશ રાવલ તરીકે નથી આવ્યો। તો આપણે જે છે, જેટલા છે, બધાને પ્રચંડ બહુમતી આપીએ, કારણ કે મોદી જેવો માણસ જયારે લોકસભામાં બેઠો હોય ને, ત્યારે એમને ઓશિયાળો ન બનાવી દેવો, એમણે ઓશિયાળા પણ એમની પાસે ન કરાવડાવ, કારણ કે જો ઓછી સીટો મળી તો આજુબાજુના બીજા બધા જે સાથી પક્ષો છે, જેમ આપણે જોઈ રહ્યા છીએ, કોક ખેંચે સીમ ભરી, કોક ખેંચે ગામ ભરી, એના જેવો હાલ ન થાય, એટલા માટે પ્રચંડ બહુમતી આપો। તો મોદી જેવો મરદ મૂછાળો, જે મગરૂરીથી એને ગુજરાતમાં રાજ્ય કર્યો છે, એવી રીતે હિન્દુસ્તાનમાં રાજ્ય કરી શકે, એ જોવાની જવાબદારી આપણી છે। એના માટે આપણે બધા પ્રતિજ્ઞા લઈએ સાહેબ, કે આપણે અહીંથી આ કોહિનૂર 26-26 આપણે કમલ મોકલી દઈએ લોકસભામાં, અને દિલ્હીની ગાદી પર, લાલ કિલ્લા પરથી આ કોહિનૂર નું ભાષણ આપણે સાંભળીએ, એટલી ભગવાનને પ્રાર્થના। બસ મારે આટલું જ કેવું છે, જય જય ગરવી ગુજરાત, વંદે ભારત, વંદે ભારત। દિનેશભાઈ શાહને વિનંતી, ઝડપથી પરેશભાઈનું સ્વાગત કરવા માટે આવશે, મેડિકલ ટ્રસ્ટના ઉપપ્રમુખ નરસિંહભાઈ ધોરિયાને પણ વિનંતી, ઝડપથી હાર લઈને પરેશભાઈનું સ્વાગત કરવા માટે આવશે, નરસિંહભાઈ ધોરિયા। Thank you.